ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં આપણે પાઠ 10 ભૂલની સજા, તેમાં લિંકન એટલે કે અબ્રાહમ લિંકનના જીવનનો એક પ્રસંગ જોતા હતા, બરાબર ને? તેમાં આપણે દ્રશ્ય 1 જોયું હતું કે આ લિંકન પોતાના શિક્ષક પાસે સ્ટાફરૂમમાં પુસ્તક માંગવા માટે જાય છે અને શિક્ષક તેને પુસ્તક આપે છે. હવે આગળ શું થશે તે આજે આપણે જોઈશું. દ્રશ્ય 2, અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર. રાતનો સમય, ઘડિયાળનો ટીક ટીક અવાજ. લિંકન સૂતા સૂતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે. ઊંઘ આવતા ઊંઘી જાય. પુસ્તક છાટી પર છે. પડખું ફળે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે. સંગીત, મોર્નિંગ ટ્યુન. લિંકનની આંખ અચાનક ખુલે છે. આ દ્રશ્યમાં અબ્રાહમ લિંકનનું ઘર બતાવવામાં આવ્યું છે. જુઓ, આ અબ્રાહમ લિંકનનું ઘર છે. તે ખૂબ જ ગરીબ ઘરમાંથી આવતો હતો. રાતનો સમય છે, ઘડિયાળ ચાલે છે, તેનો ટીક ટીક અવાજ આવે છે. લિંકન સૂતા સૂતા શિક્ષકે આપેલ પુસ્તકને વાંચે છે તે બતાવવામાં આવ્યું છે. પુસ્તક વાંચતા વાંચતા તે ઊંઘી જાય છે અને તેની પુસ્તક તેની છાતી પર હોય છે. જ્યારે તે પડખું ફેરવવા જાય છે ત્યારે આ પુસ્તક નીચે પડી જાય છે. હવે અલાર્મ ક્લોક વાગે છે. મોર્નિંગ ટ્યુન એટલે કે સવારના સમયનું સંગીત વાગે છે અને લિંકનની આંખ અચાનક ખુલી જાય છે એટલે કે તે ઊઠી જાય છે. લિંકન, ઓ સવાર પડી ગઈ, પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ. આમ તેમ જોઈ, અરે ચોપડી ક્યાં ગઈ. ખાટલામાં શોધે, છેવટે ભીંત પાસેથી નીચે તરફથી મળે છે. લિંકન જ્યારે સવારે ઉઠે છે ત્યારે એકદમ આશ્ચર્ય એને થાય છે અને કહે છે કે અરે સવાર પડી ગઈ, મને આ વાંચતા વાંચતા ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર જ નહીં પડી હતી. પછી એ તો આમ તેમ બધી બાજુ જુએ છે અને ચોપડીને શોધે છે. છેલ્લે તેને નીચે ભીંત પાસે પડેલી ચોપડી મળે છે. અરે આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. બારી બહાર જુએ, બાપરે રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે. અહીંથી વાછટ આવવાને લીધે જ પુસ્તક પલળી ગયું. પુસ્તક આમ તેમ જુએ. લિંકનને ચોપડી મળી તો જાય છે પણ તે ભીંજાઈને એકદમ ખરાબ થઈ ગયેલી હોય છે. તેથી તે બારીની બહાર જુએ છે અને જોઈ છે તો રાત્રે ખૂબ જ વરસાદ પડેલો હોય છે. એટલે એ સમજી જાય છે કે વાછટ એટલે કે વરસાદનું પાણી બારી વાતે ઘરમાં આવવાને લીધે પુસ્તક પલળી ગયું લાગે છે. પછી તે તો પુસ્તકને આમ તેમ ફેરવીને જુએ છે. ઓહ, હવે સરને હું શો જવાબ આપીશ. એ તો વિચારમાં પડી જાય છે કે સરની ચોપડી ભીંજાઈને ખરાબ થઈ ગઈ તો હવે હું સરને શું કહીશ. રૂમમાં આંટા મારે. પછી પ્રતિકાત્મક આત્મક સંઘર્ષ એટલે કે એ ખૂબ જ ટેન્શનમાં એટલે કે પરેશાન થઈ જાય છે અને વિચારે છે કે હવે હું શું કરીશ. મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું. શું કરું? જૂઠું બોલું? સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું? ના, એના કરતાં એમ કહું કે રસ્તામાં પડી ગયું. જ્યારે પુસ્તક ભીંજાઈને ખરાબ થઈ જાય છે ત્યારે આ લિંકન ખૂબ જ ટેન્શનમાં આવી જાય છે. એ ખૂબ જ પરેશાન થઈ જાય છે અને એ વિચારે છે કે હવે હું શું કરું. મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે હું નવું પુસ્તક ખરીદીને મારા સાહેબને આપી શકું. હવે હું શું કરું? એ ખૂબ જ ચિંતા કરે છે. એ વિચારે છે કે હવે શું કરીશ. જૂઠું બોલી દઉં સરને કે એમનું પુસ્તક કોઈ ચોરી ગયું, કે પછી એવું કહી દઉં કે પુસ્તક રસ્તામાં પડી ગયું. આમ અલગ અલગ રસ્તા વિચારે છે. એ ખૂબ જ ચિંતામાં પડી જાય છે અને પછી એ નિર્ણય કરે છે, ના ના, અસત્ય હું ન જ બોલી શકું. અસત્ય મારે ન જ બોલવું જોઈએ. લિંકન પહેલાં તો મનમાં એવું વિચારે છે કે કંઈક જૂઠું બોલીને સરને કહી દઉં, પણ પછી એ પોતાની જાત સાથે જ સંઘર્ષ કરે છે અને વિચારે છે કે ના, મારે જૂઠું તો ન જ બોલવું જોઈએ, મારે સત્ય જ એટલે કે સાચું જ બોલવું જોઈએ. તો કરવું શું? શું કરવું જોઈએ મારે? શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને? ખૂબ વિચાર મંથન,
લાઇટ એન્ડ શેડોની ઇફેક્ટ, પછી પાક્કો નિર્ણય. અહીં આજે લિંકન છે તે મનોમન ખૂબ જ મૂંઝવણ અનુભવે છે. તે ખૂબ જ ચિંતા કરે છે કે હવે મારે શિક્ષકને શું જવાબ આપવો જોઈએ. તે વિચારે છે કે તો હવે શું કરું, હું મારા શિક્ષકને શું કહું. એ પ્રમાણે એ વિચારતો હોય તે સ્થિતિનું અહીં દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે. હા રાઈટ, મારો આ જ નિર્ણય યોગ્ય છે, ફક્ત આ જ નિર્ણય. ત્યારબાદ એ નક્કી કરે છે કે ના, મારે આવું જ કરવું જોઈએ, હું જે આ વિચારું છું તે જ યોગ્ય છે, એમ કહીને એ આગળ વધે છે. સાહેબ, મને જે કાંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ, પણ જૂઠું તો હું નહીં જ બોલું. અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચે સાચી વાત કહીશ. પછી લિંકન નક્કી કરે છે કે હું સાચું જ બોલીશ અને તેના બદલામાં મારા સર મને જે કંઈ પણ સજા કરશે તે હું ભોગવવા માટે તૈયાર છું, પણ જૂઠું તો હું નહીં જ બોલીશ. હું હમણાં જ સર પાસે જાઉં છું અને જે કંઈ પણ સાચું છે તે તેમને જણાવી દઉં છું. આમ લિંકન સાચો અને મક્કમ નિર્ણય કરે છે. હવે લિંકન જ્યારે જે કંઈ પણ બન્યું તેની સાચી વિગત એના સરને જણાવવા જાય છે ત્યારે આગળ શું થાય છે તે આપણે જોઈએ. દ્રશ્ય 3. અગાઉનો જ ટીચર્સ રૂમ. સવારનો સમય. લિંકન સાહેબની સામે ઊભો છે, એટલે તે બીજે દિવસે સવારે સારામાં જાય છે અને સ્ટાફ રૂમમાં જઈને તેમના શિક્ષકની સામે ઊભો છે. શિક્ષક, બોલ, કંઈ મદદની જરૂર છે તારે? હા. ત્યારે લિંકનને જોઈને શિક્ષક કહે છે કે બોલ, કંઈક મદદની જરૂર છે? લિંકન, સર, આપે મને જે ચોપડી આપી હતી. આટલું બોલીને લિંકન અટકી જાય છે. તે કહે છે કે તમે જે મને ચોપડી આપી હતી, પછી એ આગળ બોલતો નથી. શિક્ષક હસીને, તે હજુ સુધી તું વાંચી શક્યો નથી, કશો વાંધો નહીં, 2-4 દિવસ રાખ તું તારી પાસે, પણ વાંચ, બહુ સારી ચોપડી છે. લિંકન જ્યારે ચોપડી વિશે વાત કરીને અટકી જાય છે ત્યારે શિક્ષક તેને કહે છે કે કદાચ તો હજી એને વાંચી શક્યો નહીં હોય, તો કંઈ જ વાંધો નથી, હજી તું તારી પાસે 2-4 દિવસે ચોપડીને રાખ, પણ તું આ ચોપડીને ચોક્કસ વાંચજે, આ ચોપડી ખૂબ જ સારી છે. લિંકન, સર, મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે, પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ. મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું. સર, ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો, બારી વાતે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક પાણીમાં પલળી ગયું. એવી દશા થઈ છે કે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું. હું ગુનેગાર છું સાહેબ, હું તમારો ગુનેગાર છું, તમારી ચોપડી. ત્યારબાદ લિંકન જે કંઈ બન્યું હતું તે સાચી સાચી વિગત તેના સરને જણાવે છે કે મારાથી એક ભૂલ થઈ ગઈ છે અને તેનું મને ખૂબ જ દુઃખ છે. તમે જે મને પુસ્તક વાંચવા માટે આપ્યું હતું તે ગઈકાલે રાતે હું વાંચતા વાંચતા ઊંઘી ગયો અને નીચે પડી ગયું. તેથી રાત્રે ખૂબ વરસાદ પડ્યો હતો અને તેનું પાણી મારા ઘરમાં ભરાઈ ગયું હતું અને તેમાં આ પુસ્તક પલળી ગયું અને તે એટલું તો ખરાબ થઈ ગયું છે કે હવે તે વાંચવાના કામમાં આવી શકે તેમ નથી. સાહેબ, હું તમારો ગુનેગાર છું, મારાથી ભૂલ થઈ છે, તમારી ચોપડી, એમ કહીને તે અટકી જાય છે. શિક્ષક, નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી, એમ જ કહેવું છે ને તારે? જ્યારે લિંકન તમારી ચોપડી આમ કહીને અટકી જાય છે એટલે શિક્ષક સમજી જાય છે કે લિંકન ખૂબ જ ગરીબ છે, એટલે તે મને નવું પુસ્તક ખરીદીને આપી શકે તેમ નથી. ત્યારે લિંકન કહે છે, હા સાહેબ, મારી પરિસ્થિતિ, અને એ પણ એવું જ કહેવા માગે છે કે મારી પાસે નવું પુસ્તક ખરીદવાના પૈસા નથી. શિક્ષક, આઈ નો, મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી. હા, પણ લિંકન, તું સાચું બોલ્યો, તેથી મને ખૂબ જ આનંદ થયો છે. ત્યારે શિક્ષક કહે છે કે મને ખબર છે કે મારું પુસ્તક તારી બેદરકારીને લીધે બગડી ગયું છે, પણ તું સાચું બોલ્યો તેનો મને આનંદ થયો છે. લિંકન, પણ સર, આપનું પુસ્તક. લિંકન ફરીથી કહે છે કે હવે તમારું પુસ્તક. ત્યારે શિક્ષક કહે છે, ભૂલનો એકરાર કર્યો છે તે, એટલે માફ કરી દઉં છું હું તને. ત્યારે શિક્ષક કહે છે કે તે ભૂલનો સ્વીકાર કર્યો તેથી હું તને માફ કરું છું. લિંકન, એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો,
પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર. ત્યારે લિંકન કહે છે કે તમે ખૂબ જ ઉડાળ છો, તેથી તમે મને માફ કરી દીધો, પણ હું મારી જાતે જે મેં ભૂલ કરી છે તેના માટે હું મારી જાતને માફ કરી શકું તેમ નથી. શિક્ષક મતલબ એટલે શિક્ષક પૂછે છે, તું કહેવા શું માંગે છે? લિંકન, પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે, પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો, હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું. જ્યારે શિક્ષક તેને મતલબ પૂછે છે ત્યારે લિંકન કહે છે કે મારી પાસે નવા પુસ્તકની કિંમત જેટલી રકમ તો નથી, પણ તમે મને તમારે ત્યાં થોડા દિવસ માટે કામ માટે રાખી લો, એ રીતે હું નવા પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું. શિક્ષક દ્રઢા અનુભવતા, પણ મેં તને માફ કરી દીધો છે, પછી તારે? ત્યારે શિક્ષક કહે છે કે મેં તો તને માફ કરી દીધો છે, પછી તારે આવું કરવાની જરૂર નથી. લિંકન, આપના માટે નહીં, મને મારા મનની શાંતિ માટે. પ્લીઝ પ્લીઝ સર, પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો. ત્યારે લિંકન કહે છે કે તમે તો મને માફ કરી દીધો છે, પણ મારા મનને શાંતિ થશે નહીં, પ્લીઝ, એમ કરીને કહે છે કે મહેરબાની કરીને મને થોડા દિવસ કામ કરવાનો મોકો આપો. શિક્ષક ખૂબ જ મઠામણને અંતે, ઓકે, આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે, છોડવાઓને પાણી પાજે. લિંકન જે પોતાને કામે રાખવા માટે કહેતો હતો તેના માટે શિક્ષક ખૂબ જ મૂંઝવણ અનુભવે છે. તેમને યોગ્ય લાગતું નહીં હતું, પણ લિંકનની જીદના કારણે તે કહે છે, સારું, તો આવતીકાલથી તું ઘરે આવજે અને મારા બાગકામમાં છોડવાઓને પાણી પાઈ દેજે. લિંકન, થેન્ક યુ સર, તે સરનો આભાર માને છે. શિક્ષક હસીને, હવે તો તારું મન હળવું થયું ને? લિંકન, હા હસ, હવે મારા મનને શાંતિ મળશે. ત્યારબાદ લિંકન કહે છે કે હા, હવે મને શાંતિ મળશે, હવે મને હસ થઈ. શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહે છે અને આ શિક્ષક લિંકનને ખૂબ જ ગર્વથી જોતા જ રહી જાય છે. જોયું વિદ્યાર્થી મિત્રો, આજે અબ્રાહમ લિંકન હતા તેમનામાં જે ગુણો હતા તેના દર્શન તેમના બાળપણના પ્રસંગથી જ આપને થઈ જાય છે. આપણે જોયું કે તેઓ કેટલા મહેનતુ હતા, ભણવાની સાથે સાથે ભણવા માટે જે કંઈ ખર્ચ કરવો પડે તેના માટે તે નોકરી પણ કરતા હતા, સાથે સાથે જ્ઞાન મેળવવાના જિજ્ઞાસુ પણ એટલા જ હતા, નવું નવું જાણવાની તેમનામાં ઘણી બધી ઈચ્છા હતી. ત્યારબાદ જયારે તેમનાથી ભૂલ થઈ જાય છે તો એ ભૂલનો સ્વીકાર કરવો, ક્યારે પણ જૂઠું નહીં બોલવું, હંમેશા સાચું જ બોલવું, તો આવા દરેક ગુણ આપણને આ અબ્રાહમ લિંકનમાં નાનપણથી જોવા મળે છે. બરાબર ને મિત્રો? તો ફ્રેન્ડ્સ, આ પાઠના આધારે જે સ્વાધ્યાય આપવામાં આવ્યું છે તેની ચર્ચા આપણે આવતા અંકમાં કરીશું. આવજો.